કપિલ પ્રાગટ્ય વરા અવતાર આ બધા જન્મો આજે આવશે. સરસ મજાનું ભાગવતનું રસપાન આપ સૌ કરી રહ્યા છો. વ્યાસપીઠ ઉપરથી સમગ્ર માતા પિતાને, સજ્જનોને અને બહેનોને સાહેબશ્રીના જા જય શ્રી કૃષ્ણ. ભગવાન ભાગવતજી જે છે એ આજના બીજા દિવસમાં શ્રી કૃષ્ણ કે ચરણારવિંદમાં પુષ્પ રખતે હુએ બડે ભાવ સે ગાઈએ, ક્યોંકિ ભગવાન કો યે કલિયુગ મેં ખાલી ઉસકા નામ લિયા તો ભી કાફી હૈ.
कलयुग में केवल नाम ही राम का लीजिए तो आपका कल्याण होगा। એટલે કે ભગવાનના નામનો જપનો મહિમા અગાધ છે। એક કરોડ જપ કરવાથી તન સુધરે છે, એટલે કે આરોગ્ય પ્રાપ્ત થાય છે। બે કરોડ જપ કરવાથી ધન સુખ મળે, એટલે કે ધનની પ્રાપ્તિ થાય છે। ત્રણ કરોડ જપ કરવાથી પરાક્રમ સિદ્ધ થાય છે, એટલે કે યશ કીર્તિ મળે છે। चार करोड़ जप करवाथी सुखनी प्राप्ति थाई छे। पांच करोड़ जप करवाथी ज्ञाननी प्राप्ति थाई छे। छ करोड़ जप करवाथी अंदरना शत्रुओनो विनाश थाई छे। केम के मानवीनी अंदर तो केटलाय शत्रुओ रहेला छे शरीरनी अंदर, अने मानवीने ओळखो बहु काफी छे, बहु काठो छे। भगवान ने ओळखी शकाय छे पण मानवी ने ओळखी शकातो नथी के क्यारे मने संपूर्ण साथ आपशे अथवा तो क्यारे मने दगो देशे। એટલે मनुष्य ने ओळखो आ कलियुग में बहु कठिन छे। सात करोड़ जप करवाथी दाम्पत्य सुख मळे छे। स्त्री ने पति सुख अने पुरुष ने पत्नी सुख मळे छे। आठ करोड़ जप करवाथी मरण सुधरे छे, मृत्यु स्थान जे कहेवाय ए सुधरे छे। नौ करोड़ जप करवाथी इष्टदेवनी झांकी थाय छे। अप्रोक्षानुभूति થાય છે, જે દેવોનો જપ કરે છે અને તે દેવના સગુણ સ્વરૂપનો એને સાક્ષાત્કાર થાય છે। દસ કરોડ જપ કરવાથી સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મો બળે છે, અને તેર કરોડ જપ કરવાથી ભગવાનના સાક્ષાત દર્શન થાય છે। આ શાસ્ત્ર કહે છે। આપણે પાંચ મિનિટ પણ માળા કરવાનો સમય નથી અને બીજાને કર્મ સોંપીને ચાલીએ છીએ કે મારે મોડું થાય છે, ઓફિસમાં જવું છે, બેટા તું મારી આટલી માળા કરી દેજે, એ સાફલ્ય નથી, સફળ નથી। તો પછી મોક્ષનું ભાથું એ રીતે જ જશે ને, બીજાને સોંપીને એ વખતે કેમ એમ કહો છો? જો વાલ્મીકી જેવા વાલ્મીકી એટલે કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યા, પણ એ વખતે જ્યારે ક્યારે એને અંદેશો આવે છે કે કોઈ મારું નથી, કે જ્યારે રામાયણનું સર્જન કર્યું છે વાલા, એટલે જીવનમાં અનાયાસે પણ તમને કોઈ સત્સંગ મળી જાય, સારો સંગ મળી જાય, અથવા તો કોઈ સંતનો સહારો મળે કે એનો પડછાયો પણ, એની ધૂળ એની રજ પણ મળે ને તો કાફી છે। સદવિચાર લેજો, કુવિચાર ના લેતા, કેમ કે માનવી છે ને, એ માનવી અત્યારે કોઈ પણ વ્યક્તિનું સારું થવામાં રાજી નથી, પણ ક્યારે ખરાબ થાય અને ક્યારે હાંસી પાત્ર કરીએ, ક્યારે ટીકા પાત્ર થાય એની તજવીજમાં જ હોય છે।
કીબોર્ડ પ્લેયર કિરીટભાઈ, બીજા એવા ગવૈયા છે જીટી પટેલ, ત્રીજા એવા જયદીપભાઈ અને એમના પિતાશ્રી, અને અમારા નિત્ય ત્વરિત કાર્ય જે કહેવાય, 108 જે કહેવાય ને, એવા ત્રણ વ્યક્તિઓ છે હરિબોલ સેવા સમિતિમાં. એક છે કિરીટભાઈ, જે રણછોડપુરાના વતની છે, પોતે ભૂદેવ છે, બહુ સારું એવું નામ છે, 13 વર્ષથી અમારી સાથે છે. બીજા છે કિશનભાઈ ગોસ્વામી અને એમના પુત્ર યુવરાજસિંહ, અને અમારું જે હૃદય કહેવાય, જે અમે કહી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, એ હૃદય છે અમારો મહેશભાઈ સાઉન્ડ જાની સાહેબ, નવદુર્ગા સાઉન્ડ. તો આ બધું ક્યારે થાય? કે પહેલું છે સ્વભાવ, બીજું છે વર્તન, અને ત્રીજું છે કર્મ. આ ત્રણનો ત્રિવેણી સંગમ થાય ને સાહેબ, તો કોઈ પણ અશક્ય કામ એ શક્ય થઈ જાય છે. યસ યસ રાવણ માત્રેન પાપહાની પ્રજાયતે, ભાગવતનું ખાલી શ્રુતપાન કરવાથી જો તમને મોક્ષ મળતો હોય તો પછી તમે શું કામ નથી આવતા? મને એ નથી સમજાતું કે મને ખરેખર આ કરણનગર રોડનો એક લાવો છે, કે સૌ પ્રથમ આ કથા બેઠી છે કડીનગરમાં, મનુષ્ય મોક્ષ ગાથા, ભાગવત મનુષ્ય મોક્ષ ગાથા સૌ પ્રથમ બેઠી છે, એ તમને રિપીટ કરાવું છું કે ડોંગરીજી મહારાજે મનુષ્ય મોક્ષ ગાથા નથી કરી, ભાગ્યોદય હોસ્પિટલ બની ત્યારે.
એ વખતે તમારો જન્મ થયો હતો પણ અમે બહુ નાના હતા, પરંતુ ભાગવત કરી દીધું. પરંતુ આ તો તમને બધાને મોક્ષ અપાવવા માટે એક જ્ઞાન ગંગોત્રી અહીં વહી રહી છે, તો કેમ લાવો? અનેક કામો હેઠા મૂકીને સમય ફાળવીને તમો કથા મંડપમાં જ્ઞાન રૂપી યજ્ઞમાં તમારું ભક્તિનું ભાથું બંધાવો. તમે આમ 3 કલાક ગમે ત્યાં બેસો છો, પણ અહીં 3 કલાક કથા શ્રુત કરશો ને, અને એમાંથી 5 મિનિટનું તમારે ગ્રહણ કરવાનું છે, તો પણ મનુષ્ય જીવનમાં કાફી છે. કરણનગરની આ રોડની જે ભાવભીની આસ્થાના આપ સૌ કેન્દ્ર બિંદુ છો, તમે અહીં એક એક અહીંયા આવો છો, એક એક આહુતિઓ આપો છો, એ ખરેખર નવાજવા જેવું છે. કથામાં કોઈ ઉમ્ર હોતી નથી. ઘણી વખત આપણે કહીએ છીએ કે કથા આવે તો કે ગરડા બુડા જાય, આપણે શું જવું છે? ગરડા બુડા જાય, ગરડા બુડા તો આપણે થવાના જ છીએ, પરંતુ અત્યારે જે ભક્તિનું ભાથું આપણને જે આપકે પાસ જો જ્ઞાન ગંગા આવી હૈ, તો ઉસમે આપ બહો, બહેના સીખો, તૈરના સીખો, ઓર ચલના સીખો, ઓર જીવિત કરના સીખો. એટલે કથામાં જવા માટે કોઈ ઉમ્ર નથી વાલા, અને કથામાં તો સામે વાળાએ શું કહ્યું, હું તમારા એક વસ્તુ ને એક બેન સોસાયટીમાંથી નીકળ્યા, કથામાં જવા માટે ત્યારે ઘરમાં દરવાજે ઉભેલા એક બેન કહે છે કે ક્યાં જાઓ છો, કે ચાલો ને કથામાં. બેન જરા ભણેશ્રી હતા એટલે કે વધારે ભણેલા હશે, એટલે કે એકચ્યુઅલી હું બીજી છું, સાંભળજો, બહુ સમજવા જેવી બાબત છે. તો પેલા બેન સામે વાળા હતા એ અભણ હતા, એટલે એમણે બીજીની જગ્યાએ બીજી કીધું. તો કે કથામાં તો એવું બીજું ત્રીજું ના હોય, હું તમારી ભાઈની કે ત્રીજી છું, કથામાં બીજી ત્રીજી થોડું હોય. એટલે ભાગવતનો મહત્વ એવું છે કે મહાત્મની દ્રષ્ટિએ આ પ્રસિદ્ધ કથા છે. ભાગવતના મહત્વની કથાની સાથે સાથે અહીં જે પ્રાગટ્ય છે એ પણ કંઈક પ્રજ્વલિત કરે એવા જીવનને એવા પાત્રો આપે છે. તુંગભદ્રા તટે, તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપતનમુત્તમમ યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતવતન મુક્તમમ યત્ર વર્ણાસ્ય ધર્મેણ સત્ય કર્મ તત્પરા. એટલે કે તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ શહેર, 4 વર્ણના લોકો ત્યાં રહેતા હતા, અને 4 વર્ણોમાં એક બ્રાહ્મણ સત્ય સત્કર્મા તત્પરા, પોતાના કર્મની અંદર જે તત્પર છે
એ તત્પરતામાં એમની પત્ની પણ છે, તેમની પત્ની પણ સાથે રહે છે. એ પત્નીનું નામ છે ધુંધુલી. ધુંધુલીનો અર્થ છે તર્ક અને વિતર્કવાળી બુદ્ધિ, કોઈ પણ વસ્તુમાં શંકા કુશંકા નાખનારી સ્ત્રી. આત્મદેવ બ્રાહ્મણ પોતાના કર્મમાં ભક્તિમાં પડ્યો છે, પોતાના સત્કર્મોમાં પડી રહ્યો છે. ધુંધુલીને ક્યારે ભક્તિ ભગવાનની ગમતી નથી, એટલે ભગવાનની ભક્તિ ધુંધુલીને કરવી ગમતી નથી. ધુંધુલીને પારકી પંચાયતમાં બેસાડો તો એને વાંધો નથી, લોકનિંદામાં બેસાડો તો એને વાંધો નથી. પારકી નિંદામાં જેને આનંદ આવે છે એનું નામ ધુંધુલી. હાલના જીવનમાં યાદ રાખજો, પારકી નિંદા જે કરતું ને એનું નામ ધુંધુલી જ છે. બ્રાહ્મણ બધી વાતે સુખી છે. આમાં જોવા જઈએ તો ખરેખર ઘર પરિવારમાં જો શાંતિ હોય ને માણસ, તો એ ક્યારેય દુખી નથી થતું. કેમ કે જીવનમાં છેલ્લો આશરો છે ને, જીવનનો છેલ્લું સ્ટેશન કહી તો કે ઘર. અને ઘર કોને કહેવાય તો કે લાગણી સભર હોય એને ઘર કહેવાય. મકાનમાં રહો છો એ શબ્દ અહીં નથી, મકાનમાં રહો તો એમાં લાગણી ના હોય. ઘરમાં રહીએ છે વાલા અને એમાં લાગણી હોય. એટલે આમ બ્રાહ્મણ બધી વાતે સુખી છે. આમ જોવા જાઓ તો ગમે ત્યારે વ્રત કથાઓમાં પણ એવું લખેલું છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો. ક્યાંય એવું જોવા નથી મળતું કે એક પૈસાદાર બ્રાહ્મણ હતો. ક્યાંય જોયું? બહેનો, માતાઓ, સજ્જનો, બધા વ્રત કથાઓ કરો છો, વ્રતો કરો છો, તો એમાં પહેલું જ અમારું હેડિંગ આવે, એક ગરીબ બ્રાહ્મણ હતો. આત્મદેવ એટલે આત્મ ઇતિ દવ્ય આત્મદેવ, પોતાની અંદર જે પ્રકાશે છે, પોતાની જાતે જે પ્રકાશે છે તે આત્મદેવ. તુંગભદ્રા નદી, એના કિનારે શહેર તુંગભદ્રા છે અને સુંદર નગર એ શરીરમાં રહેલો પ્રાણ એ આત્મદેવ છે. યાદ રાખજો, આપણા શરીરમાં રહેલો એ આત્મદેવ છે. અને આ શહેરમાં રહેલી બુદ્ધિ એ આત્માની પત્ની છે, આપણને પણ સંકેત કરી જાય છે. અને બુદ્ધિ એ આત્માની પત્ની, એને સંતાન નથી તો ધુંધુલીને પારકી પંચાયતમાં બેસાડો તો એને કશો વાંધો નથી. વાલા ધુંધુલીને ભગવાનની ભક્તિ કરવી ગમતી નથી અને આત્મદેવ બહુ જ ભક્તિવાળો છે. અને જ્યાં તમારી અંદર કોઈ વિવેક ન હોય ત્યાં સુધી ભક્તિ જાગતી નથી, નથી ને નથી. સત્સંગ ન થાય તો પુત્રનો જન્મ થતો નથી. જ્યાં સુધી સત્સંગ ન થાય ત્યાં સુધી વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. બીનું સત્સંગ વિવેક ન હોય, સત્સંગમાં જવાથી આપણને મનમાં શાંતિ થાય છે. પરમાત્માની કથામાં કૃષ્ણ અવતાર, કૃષ્ણ નાના હતા ત્યારે આપણને ખબર જ છે કે કેવા પરાક્રમો કર્યા હતા.
પણ શ્રી કૃષ્ણને માધ્યમ બનાવીને આ કથાનું અહીં નિરૂપણ થયું છે. આપણે પરમાત્માની ગાથાને શું કામ ગાઈએ છીએ કે મનને આનંદ મળે છે. હાથ પકડ્યો છે વાલા કે ભાઈ આ શું કરે છે તું? ભગવાને આપેલો અનોખો મનખો તારો એ આત્મહત્યા કરવા માટે થોડો છે? જિંદગીને આવી રીતે વેડફી ન નખાય આત્મહત્યા કરીને. ઇસ દુનિયા મેં આત્મહત્યા કે સમાન આત્મહત્યા સે ભગવાનને દિયા હુઆ, એટલે કે ભગવાનને જો દિયા હુઆ એ શરીર હૈ ને, તો ઇસકી સહી તરહ આપ પૂજા કરો. આત્મહત્યા બડા હી પાપ હૈ. તો ઇસ ભગવાનને દિયા હુઆ ઇસ અનમોલ શરીર કા ક્યા? મેરી આત્મહત્યા કા એક હી કારણ હૈ મહારાજ ભગવંત, કે મેરે સંસાર મેં મુજે બેટા નહીં મિલા હૈ. મહારાજ ને ભાગવત કી કૃપા હી સમજો એવું કહ્યું. શું કહે છે? ભાગવત કી કૃપા હી સમજો. કેમ કે હવે શું છે કે બેટા વાળા એ રોવે છે, બેટા વગર ના એ રોવે છે. દીકરા વાળા એ રોવે છે, દીકરા વગર ના એ રડે છે. વાળા તમારા ઘરે દીકરો નથી એ ભગવાનની કૃપા છે. અને દીકરાની જરૂર શું છે એનું એક જ કારણ છે કે તમારે કેવો દીકરો જોઈએ છે. વિવેક વગરનો દીકરો તો મળી જાય, પણ વિવેક વાળો દીકરો મેળવતા મેળવતા માનવીને કેટલાય સત્સંગ કરવા પડે છે. અહીં માતાઓની સ્ત્રીઓની વાત છે. પૂમ નામના નરકમાંથી મુક્ત થવા માટે પુત્રની પ્રાપ્તિ આવશ્યક છે. દીકરા વગરનું સુખ ક્યાં છે? મહારાજ આ સંસારમાં મહારાજે કહ્યું સુખ આ સંસારમાં એક જ જગ્યાએ છે અને તે સંન્યાસે સર્વથા સુખમ. આ દુનિયામાં સંસાર રૂપી સુખ નહીં, પણ સંન્યાસમાં જ સુખ છે. અમુક વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે માનવી મોહમાં માયામાં સપડાયો છે, પરંતુ એ મોહ માયા એને છોડતી નથી. પણ માનવી મોહ માયાને છોડતો નથી. બહાર રાખજો. કેમ કે સિકંદર જેવો સિકંદર જો આ દુનિયામાંથી કશું નથી લઈ ગયો વાલા, તો આપણે તો તુચ્છ, આપણે તો આમ માણસ છીએ. બે હાથ આમ બહાર રાખે છે અને ખુલ્લા આમ રહે છે. નહીં તો એનામાં તો કાબિલિયત કેટલી હતી. આખી દુનિયા જીતવાનું એનામાં તાકાત હતી, છતાં પણ એની સાથે નાની સોય પણ એ નહોતો લઈ ગયો. આ સિકંદર વિવેક તું સમાસાત્ય તે સંસાર વાસન, વિવેક ને ધરીને તું વાસનાથી મુક્ત થઈ જા વાલા. જીવનમાં વિવેક લાવો. અને ફરી પાછું કહું, બિનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક ન આવે, આચાર વિચાર ન આવે. એ તો સારા વ્યક્તિઓની પાસે બેસીએ ને વાલા, તો સારા વિચારો આવે. કંઈક ઉન્માર્ગે લઈ જાય, તમને ઉત્કર્ષના માર્ગે લઈ જાય.
इसीलिए कहता हूं कि सत्संग के बिना विवेक नहीं मिलता। एमने उल्टू महाराज ने कीधु कि महाराज आप ही सकता हो तो मने संतान आपो, नहींतर मने मरवा दो। હવે સજ્જન કોઈ માણસ હોય, કોઈ મરવા જતું હોય તો કોઈ મરવા દે? એ કે તારે હવે મરવાનું નથી, બહુ સમજાવ્યો પણ સમજ્યો નહીં આત્મદેવ। લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, અહીં આ વાક્ય યથાર્થ થયું। અને દીકરાના નામનું ભૂત વળગ્યું છે, અને જ્યાં સુધી દીકરો તેને દુખી નહી કરે ત્યાં સુધી આ દીકરાના નામનું ભૂત ઓછું નહીં થાય, ઉતરશે નહીં। અને એમને એક ફળ તોડીને આપે છે અને કે જા આ તારી પત્નીને તું ફળ આપજે અને ખવડાવજે। આત્મદેવ ફળ લઈને પોતાના ઘેર જાય છે, પત્નીને ફળ આપે છે। પેલા મહાત્માજીની વાત કરે છે, આ ફળને કઈ બ્રાહ્મણ નીકળી જાય છે આપીને, કેમ કે આને તો ભક્તિ જ મહત્વની હતી આત્મદેવની। પેલા મહાત્માજીની વાત કહે છે, ફળને આપે છે, ફળને આપ્યા પછી એ આત્મદેવ ઘરની બહાર નીકળી જાય છે, અને આ બાજુ શું થાય છે? તર્ક વિતર્ક વાળી જે ધુંધુકી છે, એ ધુંધુલી વિચાર કરે છે કે તર્ક વિતર્ક પાછું વિચાર કે ફળ શા કરવાનું? કેમ કે અમુક વખત તમે કોઈ વ્યક્તિને પ્રસાદ આપો ને તો આમ વિચાર કે પ્રસાદ સારી હશે, કઈક અંદર કરી તો નહીં નાખી હોય ને, એટલા ભાવથી પ્રસાદ આપે છે તો એમાં શું કર્યું હોય? છતાં પણ માનવીનો સ્વભાવ છે ને એ જતો નથી વાલા। આ ફળ ખાવું કે ન ખાવું, તર્ક આવ્યો, વિતર્ક આવ્યો, ખાઈશ તો આપણા ઘરે સંતાન થશે, આટલું કરે છે, તર્ક વિતર્ક કરે છે, સંતાન થશે તો મારે ટૂંકમાં હું ગર્ભવતી બનીશ તો પ્રસૂતાની વેદના મારે વેઠવી પડશે, કેટલા તર્ક વિતર્કો આ સ્ત્રી કરે છે વિચારો। મારે બાળકને જન્મ આપવો પડશે અને બાળક માટે થઈને મારે ટૂંકમાં આમ તેમ જવાશે નહીં, કોઈ સારું સારું ખવાશે નહીં, આવા તર્ક વિતર્કો કરે છે। ત્યારે એની બાજુમાં બેઠેલી એની બેનને કોઈ સંતાન ન હતું, ગર્ભમાં બાળક હતું। બેને કહ્યું કે આ બાળક હું તને આપી દઈશ, એના બદલામાં તું મને થોડી સંપદા આપજે વાલા। અને ધુંધુલીને એક જ વસ્તુની આશ હતી, કઈ? પૈસો। આપણા બેઉનું કામ થઈ જશે, વાત નક્કી થઈ, પણ ફળનું શું કરવું? તો કહે છે ફળ આંગણામાં ઉગે, આંગણામાં જે રહેલી ગાય છે ને એને ખવડાવી દઈએ। આંગણામાં રહેલી ગાયને એટલે કે ફળ ખવડાવે છે। આ બાજુ ધુંધુલીએ સ્વાંગ રચ્યો કે હું ગર્ભવતી થઈ છું। સ્ત્રીઓ કેવો સ્વાંગ રચે છે વિચાર જોવાલા, પોતાના પતિને સમાચાર આપ્યા કે હું ગર્ભવતી થઈ છું, ધુંધુલીએ પોતાના પતિને છેતરે છે અહીંયા, કેમ કે પતિ પાસે કદાપી જૂઠ ન બોલાય, અને એક જૂઠ બોલો તો 100 જૂઠ બોલવા પડે એને ઢાંકવા માટે।
એટલે ધુંધુલી એટલે ફરીવાર તમને કહી દઉં વાલા કે બુદ્ધિ અને આપણી બુદ્ધિ જ આપણા આત્માને છેતરે છે. કોઈ પણ કપટ કરવા બેસો ને ત્યારે બુદ્ધિ કહે એવું કાર્ય ન કરવું, પણ અંદર તમારો આત્મા જે કહે ને એ કાર્ય કરવું વાલા. જિંદગીમાં કદી પસ્તાવાનો વારો નહીં આવે. તમારી બુદ્ધિને પૂછ્યા કરતા તમારે આત્માને તમે પૂછો. પ્રયત્ન કરજો તો શું કર્મ કરવું કે ન કરવું. આત્માને છૂટી જવું છે, બુદ્ધિને બંધ થવું છે. બંધન બંધન જંખે છે મન અને આત્મ જંખે છે. છુટકારો મને દહેશત છે કે આ બંનેના ઝઘડામાં ખૂટી ન જાય મારો જન્મારો. સમય વ્યતીત થાય છે. બહેનના ત્યાં બાળક જન્મે છે, દીકરો આવ્યો, કોઈને ખબર ન પડે એમ બહેનને આપી દીધો. આત્મદેવને સમાચાર મળ્યા કે દીકરો આવ્યો છે, ખૂબ આનંદ થયો. ત્યાર પછીના 3 મહિનાના સમય વ્યતીત થતા પેલી ગાય એક દીકરાને જન્મ આપ્યો. વિચાર કરજો, એટલે કે બાળકને જન્મ આપ્યો ગાય. વિચારવા જેવી બાબત છે ને, ફળની કેટલી મહત્વતા રહેલી છે. પણ ફર્ક એટલો હતો કે આખું શરીર માણસનું હતું, કાન જે હતા એ માત્ર ગાયના કાન હતા, ગાયના કાન જેવા. એક સંતાનને બદલે બબ્બે દીકરાઓ થયા વાલા. આત્મદેવ ખૂબ રાજી થયા. બેઉના નામ પાડ્યા. ધુંધીલીનો દીકરો હતો એટલે ધુંધુકારી પાડ્યું, અને ગાયના કાન જેવા જે કાન હતા એટલે એમનું નામ પડ્યું ગોકર્ણ. સમય વ્યતીત થયો, બેઉ મોટા થયા. વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા અને ગોકર્ણ મહારાજ મોટા પંડિત બન્યા, અને જે ધુંધુકારીનો દીકરો હતો એ મહાસઠ બન્યો, ખલ બન્યો છે, દુર્જન વ્યક્તિ બન્યો છે. તો આપવાની ના પાડી વાલા. પિતાજી પાસે જઈને કહ્યું કે મને ધન આપો, મારે જરૂર છે. આત્મદેવને ખબર હતી કે આ ન કરવાના કાર્યો કરે છે, અને ધનની ના પાડી એ જ સમયે પોતાના પિતાશ્રીને છાતીમાં 1 લાત મારે છે અને ધરતી પર પછાડ્યો છે. અને એમે જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા વાલા, કે દીકરા વાળા એ રડે છે અને દીકરા વગરના એ રડે છે. પણ હવે શું થાય, હવે શું કરવું વાલા. જ્ઞાન થઈ ગયું કે કઈ કોઈ કોઈ કોઈનું નથી વાલા. આ જીવનમાં કોઈ કોઈનું નથી, નહી દુનિયાના. આ સંસારરૂપી દુઃખો દુઃખરૂપી છે, સંસાર અસાર છે. જેટલા તમે ઊંડા ઉતરતા જશો તેટલી મોહ માયા તમને વળગતી જશે વાલા. અસાર ખલુ સંસારો દુઃખરૂપી વિમોહિત. શું દીકરા શું ધન
सूतकस्य धनम कस्य स्नेहवान जलते निशनन। जे दीकराने एटले के पालन पोषण करीने आपणे मोटो कर्यो छे ए दीकरो जो आपणे लात मारे અને બાપને પાટું માર્યું, અહીં બાપને પાટું માર્યું એટલે લાત મારવી એટલે બીજો અર્થ એ પણ થાય છે કે દીકરો પિતાના કહેવામાં નથી, માતા પિતાનું દીકરો પાલન કરતો નથી, આજ્ઞાનું પાલન કરતો નથી, એને લાત મારી જ કહેવાય। પરંતુ અમુક વખત આપણે આની અંદર માતા પિતાનો થોડોક અંશ તો રહેલો જ છે। દીકરા બગડવામાં કોઈ એકલા દીકરાનું ચરિત્ર ખરાબ થાય છે એવું નથી, પરંતુ માતા પિતાને પણ કંઈક વિચારવું પડે છે વાલા કે મારો દીકરો કયા રસ્તે જઈ રહ્યો છે એને વાળીએ, એને કેન પ્રકારેણ વારસ્યતિ। પણ આપણે એ કાર્ય કરતા નથી। ગોકળ મહારાજે કહ્યું, દીકરો ગોકળ મહારાજ, હવે આ ગોકળ મહારાજ આખો અલગ પ્રકારનો છે। પરમ નિદાની પરમ જ્ઞાની અને એ દીકરા પાસે જઈને વાત કરી પિતાશ્રીએ કે મને દીકરાએ લાત મારી છે। ગોકળ મહારાજ ને કહે છે, તો એટલું જ કહ્યું, પિતાશ્રી એક વાત તમને કહું, કહો ને કે ધુંધુકારી હવે આ ત્રાસ વધતો જાય છે, ધુંધુકારીનો એટલો બધો ત્રાસ વધતો જાય છે કે સમાજમાં બધી જ જગ્યાએ થૂ થૂ થઈ ગયો છે, એણે મારું નામ રોશન કરી કાઢ્યું છે, રોશન નહીં રોશન। ત્યારે ગોકર્ણ મહારાજે એટલું જ કહ્યું, ધર્મમ ભજસ્ય સતતમ ત્યજ લોક ધર્માન, ધર્મમ ભજસ્ય સતતમ ત્યજ લોક ધર્માન, સર્વેસ્ય સાધુ મહાત્મા પુરુષાનન જહિ કામ કૃષ્ણ। તો હવે એવું કંઈક, સતયુગમાં માનવી કેવા હતા અને કળિયુગમાં માનવી કેવા છે, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને દુઃખી થતા વિસરું, તને દુઃખી થતા યાદ કરું, ત્યારે પડે ત્યારે તને યાદ કરો, બંધ
हिजारे काया मो कीड़ा पड़े हिजारे काया मो कीड़ा पड़े त्यारे तने याद करो हिजारे पड़े त्यारे तने याद करो त्यारे हथियारो हेठा पड़े त्यारे तने याद करो त्यारे पड़े त्यारे तने याद करो सुखी सता विसरो तने सुखी सता याद करो हेजारे एकलड़ा मरवू पड़े हेजारे एकलड़ा मरवू पड़े त्यारे तने याद करो हेजारे पड़े त्यारे तने याद ગોકર્ણ મહારાજે આત્મદેવને કહ્યું કે સુખી થવાનું એક જ વાક્ય છે પિતાશ્રી, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા, બસ એટલું જ હું તમને કહું છું કે બીજાના દોષનું ચિંતન કર્યા વગર પોતાના દોષ જુઓ તો તમને કોઈ દુખી નહીં કરી શકે વાલા. પરંતુ હાલના યુગમાં આપણે બીજાના દોષ જોઈએ છીએ પરંતુ તમે શું છો એ જોતા નથી. એટલા માટે થઈને આપણે દુર્ગુણો જોવા બેસી જઈએ છીએ અને સદગુણોને આપણે સ્વીકારતા નથી. પરંતુ તમારામાં કયા દુર્ગુણ છે એને તમે પહેલા નીકાળો શરીરની બહાર, મનસ્કની બહાર, અને સદગુણોને તમે મેળવો. આ બાજુ સમાજના દુર્ગુણ પોતાના સદગુણને પણ બાળી કાઢે છે. અન્ય સદોષ ગુણ ચિંતન માસ મુક્તવા, અને છેલ્લી વાર સેવા કથા રસ હો નિતરા પિત્વમ, સેવા અને કથાનો રસ જે છે ને વાલા એ નિત્ય તમે પીવો, મંદિરમાં જઈને સત્સંગ કરો. બે ત્રણ પાંચ ભાઈઓ મળીને, બહેનો મળીને, બહેનો તો જોકે ભજન મંડળ કરે છે એ તો બહુ ધન્યને પાત્ર છે દરેક ભજન મંડળની મહિલાઓ બહેનોને, કેમ કે માતાઓ અરે ઉંમર થઈ ગઈ છે છતાં પણ એક જે કૃષ્ણનો રસ છે એ રસ પીવે છે. ગોકર્ણ મહારાજ
સમજાવે છે કે પિતાશ્રી તમે આ બધું કર્યું પરંતુ હવે સેવા કથાનો રસ મેળવો. ગોકર્ણ મહારાજની વાતને લઈને ધુંધુકારીના ત્રાસથી આત્મદેવ બ્રાહ્મણ નીકળે છે, પણ એક વાત અહીંયા બહુ સુંદર ગોકર્ણ મહારાજે કહી છે કે પિતાશ્રી આ બધા દુઃખો છે ને એ માણસના કર્મો કરીને અંતરાયને પામેલા દુઃખો છે, કેમ કે મનુષ્યને અહીંયા જ ભોગવવાનું છે. અને સાચી વાત કહું પિતાશ્રી, આ સંસારમાં કર્મ તો પરમાત્માને છોડતા નથી, તો આપણે તો માણસ છીએ. એટલે કર્મની અંદર ધ્યાન રાખજો વાલા. એક વાક્યને હંમેશા હું તમને કહું જ છું કે દુનિયામાં ભગવાનથી પણ ડરવાની જરૂર નથી, પરંતુ આ દુનિયામાં પરમાત્માનો પણ ડર ન રાખજો, પણ તમે તમારા કર્મનો ડર રાખજો વાલા. કર્મનો ડર ચોક્કસ રાખજો, કારણ કે ક્યારે તમને ટૂંકમાં કર્મ છોડશે નહીં. પરમાત્મા દયાળુ છે, માફી આપશે, બક્ષશે, પણ તમારું જે કર્મ છે ને એ કર્મ પ્રધાન છે, તમને ક્યારે છોડશે નહીં વાલા. એટલે રામચરિત માનસ એમ કહે છે કે બ્રહ્મના પિતા હતા છતાં પણ દશરથને, એટલે કે એમણે કરેલા કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું. રામના પિતા દશરથને એમને ફળ મળ્યું હતું, નહીં તો બ્રહ્મના પિતા હતા, વિચારો. પણ કર્મ અહીંયા જ ભોગવવાનું છે વાલા, માટે કર્મથી તમે ચેતજો. 500 ગાયોના ટોળાની અંદર એક ગાયનું વાછરડું એની માં શોધી લે છે ને, એમ આપણા સંસારની અંદર કરેલું કે જે કર્મ છે ને ચોક્કસપણે સાહેબ તમને શોધી લેશે. યાદ રાખજો, અહીંયા અહીંયાનું જ કરવાનું છે, અહીંયા જ ભોગવવાનું છે. તમે એવું વિચાર કરતા કે આવતા ભાવે ભોગવીશું, એ વાત ભૂલી જજો, અહીંયા જ ભોગવવાનું છે. તમારું કરેલું સત્કર્મ છે ને એ તમારી આવનારી પેઢીને તારશે, પરંતુ તમારું કરેલું અસત્કર્મ છે એ તમારી પેઢીને મળશે. માટે ક્યાંય કોઈ પણ જગ્યાએ કંઈ ખરાબ ન કરવું, કોઈનું અહિત ન કરીએ વાલા. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે આ દુનિયામાં હવે એવા લોકો રહ્યા છે કે ઉદરમ ભૂરીનો જીવી વાવચ્છા કુટભાષિણી, પોતાના પેટ ભરવા માટે રહ્યા છે. પૈસા એને કોઈ ટીકડી લેવી પડતી નથી વાલા, કેમ કે પૈસો કરતા એની નીતિ સાચી છે. પેલો અનીતિ છે અને આ નીતિ વાળો પુરુષ છે, એટલે એને નિંદર આવે આવે ને આવે. કોઈને પાસે લઈ લેવાની ભાવના ન રાખશો વાલા, આપવાની ભાવના રાખો. બધું જ લઈ લેવું છે, બધું જ ઉહેડી લેવું છે, એ શબ્દ તમારા મનસ્કમાં ન લાવશો. નહીતર કહેવત છે ને કે છાણ ઉપાડો ને એટલે ચપટીક ધૂળ તો આવે આવે ને આવે. અનીતિનું થોડું કાર્ય કરો ને તો નીતિની વસ્તુ છે ને એ તમને લઈ જાય લઈ જાય ને લઈ જાય, નીતિનો રૂપિયો પણ બહાર લઈ જાય છે.
એટલે કહેવત સાચી છે કે પોદળો પડે ધૂળ લઈને જાય. ગોકર્ણ મહારાજ ની વાત ને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ ગંગાના કિનારે ચાલ્યા જાય છે કે હવે તમે ભક્તિ કરો વાલા, હવે તમારે બીજું જીવનમાં કશું જ રહ્યું નથી. તમે જેની આશ રાખી હતી, વાસના રાખી હતી, પુત્રની આશના રાખી હતી, એ પુત્રો તમને ખબર પડી ગઈ કે કયો પુત્ર સારો છે ને કયો પુત્ર ખરાબ છે વાલા. પિતાજી પણ ચિંતિત છે, દુખી છે, પણ હવે કરે શું. એટલે એ વખતે ભગવાને મહાત્માજીએ પણ એમને ચેતવ્યા હતા કે દીકરા વાળા એ રડે છે ને દીકરા વગરના એ રડે છે. હવે કોઈ કહેવા વાળું રહ્યું નહીં. ધુંધુલીને વધારે ને વધારે દુઃખ આપે છે ધુંધુકારી, અને છેલ્લે પછી ધુંધુલી પણ પતિની સાથે જંગલમાં સેવા કરવા માટે નીકળી જાય છે. એટલે માં પોતાના પતિની પાછળ જંગલના માર્ગે જ્યારે નીકળે છે ત્યારે અંધારામાં કુવાની અંદર ન દેખતા એ પડે છે અને મોતને ઘાટ ઉતરે છે માતા. કર્મો અહીંયા જ ભોગવવાના છે વાલા. મા બાપે મળેલી સ્વતંત્રતા હવે સ્વચ્છંદતામાં ફેરવાઈ જાય છે, અને સ્વચ્છંદતા જ્યારે આવે ત્યારે જે માનવી છે ને એ ન કરવાના કાર્યો કરે છે વાલા. પાંચ ગણિકા સ્ત્રી પાસે એનો સ્ત્રીનો સંગ થાય છે. ગણિકા એટલે તમે સમજી ગયા હશો કે જેનું સમાજમાં માન નથી, ઇજ્જત નથી એવી સ્ત્રીઓ. એમનો સંગ થાય છે, કોઈ કહેવા વાળું રહ્યું નહીં ધંધુકારીને. સ્વતંત્ર નિયમો લેવા માંડ્યો, સ્વતંત્ર હકો એને મળ્યા અને બે ફાર્મ બની ગયો. આમ પાંચ ગણિકાનો તેને સંગ થયો. એટલે હવે જિંદગીમાંથી છૂટી શકે તેમ નથી. એકની અંદર પડેલો માણસ જો છૂટી ન શકતો હોય તો આ તો પાંચ પાંચ ગણિકાઓનો સંગ જેને છે કઈ રીતે છૂટેવાલા. જળમાં રહેલી માછલી સ્વાદને લઈને કાંટામાં જેમ ફસાય છે ને વાલા, તેની પાસે એક જ સ્વાદ કાંટામાં ફસાઈ જાય છે, નથી નીકળી શકાતું. જંગલમાં રહેલું હરણ સંગીતમાં ફસાઈ જાય છે, મોહ પામે છે સંગીતમાં. શિકારી જ્યારે શિકાર કરવા જાય ત્યારે હરણ ન મળે ત્યારે બિનના સૂર વગાડે છે, અને હરણ છે ને બિનનું પ્યાસું છે વાલા. અને અંતે એ હરણ વિંધાય છે. હાથીની અંદર કામ છે વાલા, મદ ભરેલો છે, કામને લઈને હાથી મરે છે. હવે જેની અંદર એક એક દુર્ગુણો છે એ નથી છૂટી શકતા, ખાલી એક એક જ દુર્ગુણ છે છૂટી નથી શકતા, તો આ તો પાંચ પાંચ ગણિકાઓ લઈને બેઠો છે, કઈ રીતે છૂટી શકશે વાલા. સંત મહાત્મા કદાચ જે ભિક્ષા માગીને જે લાયા હોય ને એ અલગ અલગ નથી હોતું, એક તુંબી પાત્રમાં ભેગું કરેલું હોય છે ને એની ઉપર અંદર પાણી રેડે છે અને પછી ખાય છે કે કોઈ પણ પ્રકારનો સ્વાદ આવવો જોઈએ નહીં. આનું નામ સંતવાલા.
અમે આદરિયાણામાં એક સંતને ત્યાં ગયા હતા, બહુ 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 જ જ્ઞાની સંત, જે મારી કથા હતી. અને એ સંતનો જે સમાગમ થાય ને, ત્યારે મેં જોયું હતું કે સંત મહાત્મા આ રીતે જમે છે. ખવડાવો ખરા, આવે ખરા બધું જ, પણ તુંબી પાત્રમાં પાણી રેડી દે, એટલે કે કોઈ પણ પ્રકારનો સ્વાદ આવવો ન જોઈએ. હવે શું થાય છે કે પાંચ પાંચ ગણિકાઓ થઈ, પાંચ પાંચ ગણિકાઓનો સંગ થયો, એટલે ટૂંકમાં ગણિકાઓને ખુશ રાખવા માટે કઈક ને કઈક એન પ્રકારે કઈક ને કઈક કરવું પડે. ત્યારે ગણિકાઓએ અમુક માંગણી કરી, કેમ કે સુખ ભોગવવું હોય તો માંગણી કરવી જ પડે ને, અને આપવું પડે. પૈસા પાસે હોતા નથી, પૈસા લાવે ક્યાંથી? રાજાનો ખજાનો તોડવાનું મન થયું, રાજાનો ખજાનો તોડે છે. કેમ કે પાંચ ગણિકાઓ જયારે સ્ત્રીઓએ ધન માગ્યું ત્યારે ધન તો હતું નહીં, અને આ તો મોહમાં ફસાયો હતો, એટલે ગમે ત્યાંથી પૈસા તો લાવવાના, નહીતર ગણિકાઓ છૂટી જાય. રાજાના ખજાનો તોડીને ધન ચોરી લાવ્યો, પાંચ ગણિકાઓને એ ધન આપ્યું. ગણિકાઓને ખબર પડી ગઈ કે આ રાજાનો ખજાનો તોડ્યો છે, એટલે પાંચ સ્ત્રીઓ ભેગા કરીને ભેગી મળી. વિચારો, સ્ત્રીઓ જ્યારે ભેગી મળે ને તો બહુ મહાન કાર્ય થાય, અને સ્ત્રીઓ ભેગી મળે તો કોકનું કાસળે જાય. એટલે એવું તમને કહું છું, એવું ના વિચારતા માતાઓ બહેનો. પણ સ્ત્રીઓ અમુક અમુક પાંચ પુરુષો મળે ને તો કોઈ ઉત્થાન કાર્ય થાય છે, અને ભજન મંડળની પાંચ સ્ત્રીઓ ભેગી થાય તો ઉત્થાન કાર્ય થાય છે, સારું કાર્ય થાય છે. પરંતુ શેરી મોહલ્લામાં પાંચ સ્ત્રીઓ જો ભેગી થાય, કહેવત છે ને કે ચાર ચોટલા ભેગા મળે તો કોકના ભાગે ઓટલા. પહેલાની કહેવત છો, તમે એવું ના વિચારતા કે અમને કીધું, નહીં તો કે મહારાજ અમને શિક્ષરો મારે છે, એટલે એવું નથી બેન શ્રીઓ માતાઓ. એટલે આ બધી પરિસ્થિતિમાં પણ જેનું કર્મ સારું ન હોય એનું વાલા મોતે જલ્દી ન આવે હો, કેમ કે રીબાવા પીડાવા અહીં જ મૂક્યો હોય. ખૂણામાં ખાટલો ડાળીને પડ્યા હોઈએ અને આપણે ટૂંકમાં કહીએ કોઈ પણ આપણા ઘરના સભ્યને કે મારે પાણી પીવું છે, ત્યારે ટૂંકમાં મોઢું ચડાવીને તમને પાણી પાય ને તો સમજી લેવું કે તમારું ઘરમાં કોઈ જ કિંમત નથી વાલા. એટલે તમારે આશરો લઈ લેવાનો કે હવે મારું મોત નજીક છે. અને જ્યારે છેલ્લી પરિસ્થિતિ હોય ને ત્યારે દખલ અંદાજી કોઈ દિવસ જીવનમાં કરવી નહીં, સંસારમાં તો કરવી જ નહીં. આપણે આપણા કામથી મતલબ રાખવો તો તમે ઘરમાં નામ કમાવો, નહીં તો ઉંમરથી માણસ એટલો બધો, કેમ કે ઉંમર થાય એટલે માણસ ચીડિયો બને, એની પાસે કોઈ બેસનાર ના હોય. કેમ કે માણસને શું છે, બીજો માણસ જોઈએ, વાતો કરનાર, સમય પસાર કરનાર, કીર્તન કરનાર, પણ હોય જ નહીં તો શું કરે. પણ એ સારા આંબા વાયા હોય તો હોય તો સારા ફળ આવે. વૃદ્ધાવસ્થામાં પણ આપણે આ રીતે ભોગવીને જ જવાનો છે વાલા. તે સોળ લાંબી બીમારીની તાણી સૂતો મોત માગે પણ આવે નહીં પણ યમના દૂતો. સોણ લાંબી બીમારીને લઈને સૂતો છે, હવે દોરીને શું કરવું? હવે આ પિંડ કર્યા કર્મોના લેખ અહીંયા જ ભોગવવાના છે વાલા. તારી આવરદા હવે
કેટલી રહી છે અને માનવીને જ્યારે પડવાની થાય ને ત્યારે પ્રભુને યાદ કરે છે પહેલા યાદ કરતો નથી પણ હજુ એ સમય છે ચેતી જજો વાલા જાગ્યા ત્યાંથી સવાર તમને બધાને કેટલું મોટું ઉદાહરણ છે કે જેટલા માટે આ માથાના વાળ છે ને એટલા બધા આપણા કુકર્મો છે અને તમે પાપ સવારમાં માતાઓ બહેનો કરો જ છો ચાર પાપો કરો છો પણ તમને ખબર નથી પહેલો ગેસ પ્રગટાવો છો ચૂલો બીજું છે વાસીદુ વાળો છે કચરો વાળો છે ત્રીજું ચોખા પાણી અનાજ પાણી સાફ કરો છો કરો છો ને અને ચોથું માટલા વીંછરો છો ચારે ચારમાં બધી જ વસ્તુ જીવાત્માઓ રહેલા છે અમુક બહેનોને તો મેં જોઈ છે પગથી મારા કીડીઓને મકોડાને હાય ક્યાંથી ઉભરાઈ ગયા પણ એ જીવાત્મા જ છે આપણે બનવાનું જ છે મકોડાએ બનીશું મગરે બનીશું પોપર જે બનવું આપણે જે કર્મો કર્યા હશે બનીશું જ તો એનામાં જીવ રહેલો છે શું કામ મારો છો કે આખી દુનિયા જેને ચોરટો કહેતી હતી સૌરાષ્ટ્ર પણ ક્ષણભરમાં વીર થઈને રહ્યો વાલા કચ્છની ધરતીનું વાલા કે એ તોરલે ત્રણ નર તારિયા જેસલ જગનો ચોર જો વાલા કે એણે તો કેટલી કુમારી કન્યાઓને લૂંટી હતી જાન જતી હતી એને લૂંટી હતી વાલા પલમાં કીધો તો વીર રે સ્વીકારવું એવું નથી કોઈ વસ્તુને સ્વીકારવા માટે તમે તત્પર તૈયાર રહેતા નથી કે ના આ કાર્ય મેં નથી જ કર્યું કર્યું હોય તો પણ અને આ બાજુ સ્વીકારવાની ભાવના આવી મોત માગ્યું પણ મળ્યું નહીં અંતે પાંચ સ્ત્રીઓએ એના હાથ પગ બાંધ્યા દોરડાથી અને એને મોતને ઘાટ ઉતાર્યો ધંધુકારી મૃત્યુ પામ્યો પણ ન કર્યું હોય ને વાલા એનું ઉપરે સારું ન થાય
અહીંયા સારું કર્મ ન કર્યું હોય ને તો ઉપર એનું સારું કર્મ થતું નથી અને જેણે અહીંયા બધું જ લઈ લીધું છે એને ઉપર બધું લઈ જ લેવાનું છે મોહ માયા છોડી દો સત્કર્મ કરો પ્રેત બન્યો અને પ્રેત યોનિમાં એનો બહુ દુઃખ યાતના ભોગવે છે ધંધોકારી એટલે ગોકર્ણ મહારાજની પાસે આવે છે ગોકર્ણ મહારાજને ખબર પડે છે કે મારા પિતાશ્રીનું મૃત્યુ થયું છે માં મરી ગઈ છે ભાઈનું મૃત્યુ થયું છે ગયાજીમાં જઈ શ્રાદ્ધ કરે છે પણ ધંધુકારીને મુક્તિ ન મળી કેમ કે કર્મો એવા હતા એટલે મુક્તિ મળી નહીં ગોકર્ણ મહારાજ પાસે આવે છે ખૂબ રડે છે આશ્રમમાં ગોકર્ણ મહારાજ બેઠા હોય છે ગોકર્ણ મહારાજ કહે છે કોણ છે તું કેમ કે ભૂત યોનિમાં એને પ્રવેશ કર્યો એટલે ગોકર્ણ મહારાજ પણ ઓળખી શકતા નથી વાલા ત્યારે બધી હકીકત કહે છે કે હું ધંધુકારી તમારો ભાઈ મેં ઘણા અપકૃત્યો કર્યા છે ભાઈ મને મોક્ષ મળે એવું કરો હું મૃત્યુ પામ્યો છું પરંતુ મારું જે મન છે મોક્ષ મળતું નથી મારું ભમ્યા કરે છે ભૂત યોનિમાં મારો જન્મ થયો છે મારા આત્માને શાંતિ નથી મળતી મને શાંતિ અપાવો મહારાજ ગોકર્ણ મહારાજ મને શાંતિ અપાવો અરે ભાઈ મેં તો પિતૃઓના મોક્ષ માટે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું અને ત્યારે ધંધુકારી બોલ્યો ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર મેન ભવિષ્યતિ ભાઈ ગયાજીમાં જઈ આવ્યા એકવાર નહીં પણ 100 વખત શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ નહીં મળે આવું ધંધુકારી કહે છે કેમ કે એને પોતાનું પાપ સ્વીકાર્યું કે મેં બહુ જ ખરાબ કાર્યો કર્યા છે આ ત્રીજું ઉદાહરણ છે ગોકર્ણ મહારાજ જેવો પંડિત જ્ઞાની માણસ ગયાજીમાં જાય અને શ્રાદ્ધ કર્મ તીર્થ અર્થે જાય છતાં પણ જો મોક્ષ ના મળે તો વિચાર કરો કે ધંધુકારી કેટલો નિષ્ઠુર વ્યક્તિ હશે આપણા છોકરાઓ ગોકર્ણ થાય એવું વિચારો ધંધુકારી થાય એવું ના વિચાર એટલે આપણા દીકરાઓને તમે એવી પ્રેરણા આપો કે આપણો દીકરો ગોકર્ણ બને વાલા કર્મકાંડ ક્રિયાકર્મો શ્રાદ્ધ કરાવી નાખો આનાથી મોક્ષ મળે છે એવું ન વિચારતા તમારા કર્મો સારા હશે તો મોક્ષ મળશે મળશે ને મળશે પરંતુ એમાં એક વસ્તુ પ્રજ્વલિત છે કે ભાગવત જ્ઞાન યજ્ઞનું શ્રુત પાન કર્યું હશે તો જ લોન લીધી હશે તો બેંક વાળા તમારા ઘેર આવશે હપ્તો નહીં ભરો તો બેંક વાળા જે વસ્તુ ખરીદી હશે ઉપાડી જશે તો પાપનું ફળ ભોગવવા માટે તમારે તૈયાર રહેવાનું છે ગોકર્ણ મહારાજ કહે છે તને મુક્તિ કેમ મળે ભાઈ એ મને ખબર નથી પણ હું તને એટલું જ કહું છું પ્રભુને પ્રાર્થના એટલું જ કરું છું કે તને પ્રભુ છોડાવે
કેમ કે ધંધુકારેથી રહેવાતું નથી, યાતના એટલી ભોગવી રહ્યો છે. સૂર્યનારાયણને અર્ઘ આપી ઉભા રાખ્યા. ભગવાને સૂર્યનારાયણને અર્ઘ આપવાની સાથે રથ ઉભો રહ્યો. વિચાર કરો કેટલી તાકાત છે ગોકર્ણ મહારાજમાં. કે સૂર્યના રથને પણ સંભાવી નાખ્યો એટલી તાકાત છે ગોકર્ણ મહારાજમાં. એમનામાં એને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા છતાં પણ મુક્તિ ન મળે તો શું કરવું? તો મુક્તિનું સાધન કયું છે વાલા? અને ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે એક જ સાધન છે, શ્રીમદ ભાગવતામ મુક્તિ સપ્તા વાચનમ કુરુ. શ્રીમદ ભાગવતનું તમારે ત્યાં શ્રીમદ ભાગવતની કથા બેસાડો વાલા, તમને તે મુક્તિ અપાવશે. પણ મારું મંતવ્ય જરા અલગ છે. આપણે એમ કહેતા હોઈએ છીએ કે પિતૃઓના મોક્ષાર્થે ભાગવતની કથા. હું એમ પૂછું કે પિતૃઓને ભગવાનનું ધામ મળ્યું, એના ઘેર આ ઠાકોરજી પધારે, એના ઘેર ભગવાન આવે, તો બીજી વાત એવી છે કે મારે એક એવી છે કે મરેલાની પાછળ કથા બેસાડે ને મરેલાને જો મુક્તિ મળી જતી હોય ને વાલા, તો તમે એટલું વિચારજો, તમે તો હાલ કથામાં સાક્ષાત બેઠા છો, તો તમને મુક્તિ કેમ ન મળે વાલા? તમે તો કથાનું શ્રુત પાન કરી રહ્યા છો સજ્જન માતાઓ બહેનો સજ્જનો. એટલે આપણે કથામાં આવ્યા છીએ, ખરેખર તમે બડભાગી છો, સદભાગી છો. આપણે બે ત્રણ કલાક અહીં, તમે ત્રણ કલાક કથામાં બેસો છે, તમારું તપ છે. પરંતુ એ સદ વિચાર તમારા મનમાં આવ્યો કે મારે કથામાં જવું છે કરી, અને એ ભાગવતની કથા કર્યા પછી પ્રેત ધુંધુકારીને સાતમા દિવસે ભગવાનનું વિમાન લેવા માટે આવ્યું, અને આમ ભાઈને મોક્ષ અપાયો વાલા, ધુંધુકારીને મુક્તિ મળી. આ કથા એટલું જ બતાવે છે કે જેને ગયાજીનું શ્રાદ્ધ મુક્તિ ન અપાવી શકે એને ભાગવતની કથા જરૂર મુક્તિ અપાવે છે ને અપાવે છે. અને મુક્તિનો અર્થ એ છે આ દુનિયામાં જીવતા તમામ જીવાત્મા જીવતા જીવતા મારીને તમારી બધી અપેક્ષાઓ જ્યારે મૃત્યુ પામે ને એ મુક્તિ છે, મોક્ષ છે. આપણને સ્વર્ગમાં વાસ થાય એ કોઈ મુક્તિ એવું નહીં, પણ અહીંના અહીં જ તમારે બધી જ આશાઓ, ટૂંકમાં મનમાં કોઈ આશા ન રહે, શાંતિથી હરિભજન કીર્તન કરો એ મુક્તિ જ છે. આશાઓને સમાપન કરજો વાલા, ભગવાનનું નામ રાખજો વાલા. આશા અને તૃષ્ણા મટી ગઈ મનની, મૃગજળ દેખી હવે નહીં દોડું. નામ કૃષ્ણ કનૈયાનું નામ નહીં છોડું, કૃષ્ણ કનૈયાનું નામ નહીં છોડું. છોડા દુઃખ છોડા લોભ છોડા.
स्वचाट तेने ब्रह्मा हृदय आदि कवये मुह्यंतु यत् सुच्चजे तेजो वारी मृदा यथा विनिमत्र यत्र त्रिसर्गो मृषा दामान्मा स्वेय सदा निरस्त कुहुंगम सत्यम परम धीमहि। भागवत नो आरंभ जकार थी थयो छे वाला जन्माद्य से आम जोवा जाओ तो भागवत ना 18,000 श्लोक नो पहलो श्लोक जन्म थी प्रारंभ अने परम सुधी नी यात्रा एटले आ भागवत नी कथा अने आनी अंदर छेल्लो श्लोक जे कहेवाय ने वाला ए नाम सम कीर्तनम नमामि हरि हरम परम। જન્માદિના હેતુઓ ઘણા છે, પહેલા શ્લોકમાં નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ સમનસ્તમ, નમામિ હરિમ પરમ, લખ્યું સત્યમ પરમ ધીમહિ, આનો અર્થ સત્ય હંમેશા ઈશ્વર છે, સત્યની ઉપાસના કરો વાલા, સત્યની આરાધના કરો, તમે સત્યને તમારી સાથે જ રાખો, જિંદગમાં તમારી સાથે રાખેલું સત્ય કદાપી તમને ક્યાંય મૂંઝવશે નહીં, તમારે દુખી નહીં થવું પડે વાલા, છોટા સા અસત્ય ભી ઇન્સાન કો ગિરા દેતા હૈ, એક નાનું એવું અસત્ય બોલવાથી માણસ નું હિત થાય છે વિચાર કરો તો, એવી એક સત્ય ઘટના તરફ આપણે જઈ રહ્યા છીએ કે જે મહાભારતના પ્રસંગને લઈને છે। મહાભારતમાં લખ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું અને એ યુદ્ધમાં ગુરુ દ્રોણે હવે જ્યારે સુકાન સંભાળ્યું છે અને એ સુકાન જ્યારે ગુરુ દ્રોણ સંભાળ્યું ત્યારે પાંડવ પક્ષની સેનાઓ આમ થર થર કાંપે છે, કેમ કે દ્રોણાચાર્યમાં બહુ જ અપાર શક્તિ તાકાત હતી,
थर थर कापे छे पांडवनी सेना। भगवान कृष्णना कहेवा मुजब भीमसेन पोतानी गदाने लई अने अश्वत्थामाना रथ नीचे घुसी जाय छे। बहु मस्त प्रसंग छे, सारो प्रसंग छे, कारण के गुरु द्रोण नो एक संकल्प एवो हतो के मने कोई एवा गंभीर समाचार मळशे युद्धमां त्यारे हूँ हथियार छोड़ी दईश। मने कोई दुखद समाचार मळशे त्यारे हूँ हथियार हेठा मूकी दईश। युद्धनी अंदर भीमसेन अश्वत्थामा ना रथ नीचे અને પોતાની ખુશી જઈને પોતાની ગદાને પ્રહારથી અશ્વત્થામાના રથને એ ક્યાંય દૂર સુધી ફેંકી દે છે। અને એ જ સમયે અશ્વત્થામા નામના હાથી જ્યાં નીકળે છે ભીમ તેનો એટલે કે વધ કરે છે, હાથીને મારી નાખે છે અશ્વત્થામા નામના હાથીને। લોકો જોર જોરથી બોલે છે અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા હણાયો। તો આ સમાચાર દ્રોણને કાને પડ્યા, હવે અશ્વત્થામા મરાયો એ દ્રોણને ભરોસો નથી। કે મારે પૂછવું કોને, એમણે યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે, કેમ કે યુધિષ્ઠિર એક ધર્મરાજ છે, કદાપી કોઈ પણ બાબતમાં અસત્ય ન બોલે એવો વિશ્વમાં એ રિકાર્ડ છે। બધાને ખબર છે કે ધર્મરાજા છે, યુધિષ્ઠિર કદાપી અસત્ય ન બોલે। ત્યારે દ્રોણ યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે હે યુધિષ્ઠિર, હે ધર્મરાજ, હે ભીમ, ભીમસેન આદિ લોકો કહે છે કે અશ્વત્થામા મરાયો તો અશ્વત્થામા હણાયો, આ વાત સત્ય છે વાલા? ભગવાન કૃષ્ણએ ત્રાસી નજર જોયું, ધર્મરાજા આ પાડી દેશે તો સારું છે, પણ જો ના પાડી તો આપણા બધાનું આયુ બન્યું છે। કેમ કે સબસે બડા ખિલાડી હૈ કૃષ્ણ કનૈયા, કૃષ્ણ ભગવાને કેટલાયને નચાયા છે અને કેટલાયને માર ખવરાયો છે, અને એ રાજકારણ અત્યારે અત્યારે ચાલે છે। અહીંયા આવ્યું જ છે કળિયુગમાં, કોને શું કહેવું, કોને ક્યાં જવું, કઈ રીતે આપણે ફાવટ આવે, આ બધું આપણે મહાભારતમાંથી શીખ્યા છીએ। શીખવાડનાર આપણો કૃષ્ણ છે, એટલે રામ કરે તેવું કરો અને કૃષ્ણ કહે તેવું કરો, આ યાદ રાખજો। કૃષ્ણ ભગવાન કહે ને તેવું કરો, પણ કૃષ્ણ ભગવાન કરે તેવું કરવા ગયા તો આઈ બને, કેમ કે એમને તો 16108 રાણીઓ હતી, આપણે બીજી રાણી કરવા ના જવાય, ન તો ઘરના રસોડામાંથી બધા સાધનો બહાર આવે। પણ આ તો કૃષ્ણ છે, એની લીલા છે, અપાર છે, પુષ્ટિ માર્ગીય કૃષ્ણ। કૃષ્ણએ ત્રાસી નજરે જોઈ, ધર્મરાજ હા પાડી દેજો નહીતર મરાઈ ગયા, કેમ કે દ્રોણમાં એટલી તાકાત હતી। હવે વિચાર કરો, મહાભારતના યોદ્ધાઓ કેવા હતા ને એટલા યોદ્ધાઓમાં પાર કરીને આજ 5 પાંડવો, પણ એ જીત્યા શેના લીધે, 1000 હાથવાળાના લીધે, કૃષ્ણના લીધે। ભગવાન કૃષ્ણએ આજ્ઞા થઈ એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે હા મહારાજ, હા ગુરુદેવ, અશ્વત્થામા હણાયો છે।
હકીકતમાં કોણ મરાયું હતું? હાથી. બંનેના નામ એક જ હતા અશ્વત્થામા. એક અશ્વત્થામા હાથી હતો. તે ધર્મરાજ માણસનું કેવું થયું? એને એટલું જ ખાલી કહ્યું કે નરો વા કુંજ રો વા. મનુષ્ય અથવા હાથી મરાયો છે. મનુષ્ય શબ્દ ભગવાન શ્રી કૃષ્ણએ દ્રોણના કાને પડવા દીધો. પાછળનું વાક્ય જે ભગવાને દ્રોણના કાને ન પડવા દીધું, શંખ ફૂકીને એટલો બધો શોર બકોર કરી દીધો કે પાછળનું વાક્ય સાંભળી શકાયું નહીં ગુરુ દ્રોણને. અને આટલું અસત્ય બોલ્યા ખાલી માણસ. આ બે વાક્ય અસત્ય બોલ્યા. ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં યુધિષ્ઠિર મહારાજનો જે રથ બધાના કરતા ચાર આગળ જે ધરતી ઉપર જે ચાલતો હતો એની જગ્યાએ ફટાક દઈને નીચે ફટ દઈને પડી ગયો. ને તો જે સત્યની ઉપાસના કરનારા હતા. ઇસીલીએ સત્યમ પરમ ધીમહી, તુમ સત્ય કી ઉપાસના કરો. સત્યને હંમેશા તમે ચાહો, ઈચ્છો, તમારી પાસે રાખો સત્યને. કારણ કે મને તમને મંગલ આખો દિવસ આપણે જેને તે વ્યવહાર આપણે કાર્ય કરીએ છીએ જેની સાથે, એને સત્યતાને તમે વળગી રહો. અને સત્ય હશે તો જ તમારું કાર્ય સારું થશે. તો ભગવાનનું ભજન કરીએ, સવારમાં ઉઠીને દંડાર્થે જઈએ, અને સાંજે થાકીને જ્યારે આપણે આવીએ છીએ ગમે ત્યારે આપણે સત્સંગ થાય. એવું નથી કે સવારના પહોરમાં નાહી ધોઈને સત્સંગ કરો તો ભગવાન આપણો સત્સંગ સ્વીકારે. એ થોટ, એ વિચાર ખોટો છે. ગમે ત્યારે સત્સંગ કરો, પવિત્ર થઈને થાવ. પણ આપણે જયારે ટૂંકમાં પહેલું કામ કયું કરીએ છીએ વિચારજો. ધંધાર્થે આયા પછી દરેક સ્ત્રી પુરુષો કયું કાર્ય કરે છે બોલો, કહેશો? હાલનો યુગ જેમાં વળ્યો છે તે કયું કાર્ય કરી છે? ઘરમાં પ્રવેશતાની સાથે કઈ જ નહીં, કોઈને ખબર નથી. તમારો જે જીવ કહેવાય છોકરા કરતા પણ વધારે વાલો છે બોલો. છોકરા કરતા પણ બધા, પતિ કરતા પણ વાલો છે. ચલો હવે તો એન્ડ આવી ગયો. આવતા વેત શું કરશો? મોબાઈલની ચાર્જિંગનું પિન આપણે ગોતીએ છે, બીજું કશું જ નહીં. કેમ કે સૌથી વધારેમાં વધારે નાનો ટુકડો એવો દીકરો છે તમારો. મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થશે વાલા એ તમારા 5 ઇંચનો છે. પણ આ 5 ફૂટનો જ્યારે જીવાતમાં જે શરીર કાયા છે ને એ આખો દિવસ તમારું કામ કરે છે, તમે કરો છો, એ ડિસ્ચાર્જ ન થાય એટલા માટે એને પરમાત્માના નામના ચાર્જિંગથી ચાર્જ કરી લેજો વાલા, આનંદ આપશો. પેલી તો બેટરી જતી એ રહેશે, ક્યારેક અટકે આવશે. ઘણા અહીં મોબાઈલ મૂકતા હોય છે, અહીં મોબાઈલ ના મૂકે. આનંદ મળશે, આપી ઉતરશે. એટલે તમને હાલે કહું છું કે યમુના સ્તોત્ર રોજ કરજો વાલા. ના હોય તો બજારમાં મળે જ છે યમુના સ્તોત્ર. શ્લોક બહુ નથી પણ એટલું યમુના સ્તોત્ર કરજો. અને હિન્દુ ધર્મની સંસ્કૃતિ જો આપણે ટકાવી રાખવી હોય તો યમુના સ્તોત્ર કરવાની જરૂર છે. કેમ કે આપણામાં શ્રીફળ જેવું મનુષ્યનું અવતાર છે.
શ્રીફળની મહત્વતા અલગ છે. અને શ્રીફળને મનુષ્યના શરીર સાથે, શરીરની આયુ સાથે સરખાવી છે. ગમે તે સારી વસ્તુમાં આપણે શ્રીફળ ચડાવીએ છીએ, કેમ બીજું કોઈ ફળ નહીં. શ્રીફળ પહેલા માતાજીનું નામ આવે છે, શ્રી. માનવીના જન્મની શરૂઆત ગર્ભથી થાય છે, જેનું પ્રતીક આપણા શ્રીફળમાં રહેલું પાણી છે. જ્યારે એમાં રહેલું જે સફેદ ફળ એટલે કે પડ જે છે એ બાલ્ય અવસ્થા સૂચવે છે વાલા. એ મીઠું છે, મધુરું છે. તેની ઉપર આવેલું કઠણ જે આવરણ છે જે યુવાનીનું પ્રતીક છે વાલા. યુવાન કઠોર હોય છે, કઠણ હોય છે, એ પોતાની મરજીનું ધારેલું કરે છે. તેના ઉપર રહેલું જે રૂછાનું આવરણ છે, જે તમે છોડા કહો છો, છોતરા કહો છો, જે કહેતા હોય, રૂછા, એ વૃદ્ધાવસ્થા તમને સૂચવે છે વાલા. એ વૃદ્ધાવસ્થાનું આવરણ છે કે જે કરચલી વાળું છે. તમે જોજો, સેજ સેજ કરચલીઓ હશે. આમ આખું જીવન શ્રીફળમાં સમાયેલું છે વાલા. ભગવાનનું આપણે શ્રીફળ અર્પણ કરી, આખું જીવન આપણે અર્પણ કરીએ છીએ, તે સમયે આપણે ભગવાન પાસે શું માંગીશું? તો આ શ્રીફળનો ઉદ્ભવ સમુદ્ર કિનારે થયો, દરિયો ખારો છે, પરંતુ એનું પાણી મીઠું છે વાલા. ભગવંત આ ખારાસ રૂપી સંસારમાંથી મને શ્રીફળની જેમ મીઠાશ આપજે, મીઠાશ ભરી દેજે. આનું નામ શ્રીફળ. અમુક અમુક નશા કરવા, પણ અમુક નશા ન કરાય, ભક્તિના નશા કરાય, પણ જે આપણે અધોગતિ હોય એ નશા કરાય નહીં. ભગવાનના નામનો નશો કરો વાલા, આપણને ભગવાનના ધામ સુધી લઈ જશે. પરમાત્માનો રસ પીવો, નશો કરવો તો પરમાત્માનો કરવો, અને રસ પીવો હોય તો પરમાત્માનો રસ, ભક્તિનો રસ પીવો. એટલે ભગવાનના નામનો રસ પીજો. રામ રસ એસા હે મેરે ભાઈ, જે કોઈ પીવે અમાર હોય ના. રામ રસ એસા હે મેરે ભાઈ, જે કોઈ પીવે અમાર હોય ના. Thank you.
ત્રણ કોઈની રાહ નથી જોતા એવા વસ્તુઓ ને એવા વિષયો ને એવા વ્યક્તિઓ કયા છે? ભાગવત ભગવાન પ્રશ્ન કરે છે. નારદજી બહુ હોશિયાર છે, પણ નારદજી જાણતા હોવા છતાં કહે છે કે એ ભગવંત, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમે જ કહો ને કે એવા કયા વ્યક્તિઓ ને કયા વિષય વસ્તુ છે કે એ ત્રણ છે એવા. ત્યારે જવાબ મળે છે કે ત્રણ કોઈની રાહ જોતા નથી, એ ત્રણ શું છે વાલા? તો કે સમય, મૃત્યુ અને ગ્રાહક. આ ત્રણ કોઈની રાહ જોતા નથી. બીજો પ્રશ્ન કરે છે કે કઈ ત્રણ વસ્તુ જીવનમાં એક જ વાર મળે છે વાલા? તો કે માં, બાપ અને જવાની. જીવનમાં એક જ વાર મળે છે. પછી કહે છે કે કઈ ત્રણ એવી વસ્તુ જીવનમાં એક મળે છે, પછી કયા ત્રણ ગયા પછી પાછા વળતા નથી? આનું નામ ભાગવત છે, વિચારો. બહુ ગહન છે આની અંદર. તો કે કમાન, તીર, જીભથી વાણી અને દેહથી પ્રાણ, આ ત્રણ ગયા પછી પાછા આવતા નથી. કયા ત્રણ ઉપર હંમેશા પડદો રાખવો જોઈએ વાલા? બહુ ભાગવત આપણને બહુ જ સમજાવે છે, ગહન રીતે સમજાવે છે. તો કે ધન, ભાર્યા એટલે કે પત્ની અને ભોજન, પડદો રાખવો જોઈએ. જમવા બેઠા હોવ પડદો રાખવો જોઈએ. ધનમાં તો રાખો છો વગર પડદે. એમાં કેમ કે ભક્તિ રૂપી અંદર તિજોરીનું કઈ ખાતું તો ખોલો, પૈસાનું ખાતું તો છે જ. બીજું છે કયા ત્રણ બચવા પ્રયત્ન કરવો જોઈએ. ત્રણ થી બચવું જોઈએ આપણે. પહેલું છે ખોટી સંગત, બીજું સ્વાર્થ અને ત્રીજું નિંદા. આ ત્રણ થી બચવું જોઈએ વાલા. પછી છે કયા ત્રણ ઉપર મન લગાવવાથી પ્રગતિ થાય. મન લગાવો, તમારી પ્રગતિ, ઉન્નતિ થાય. તો પહેલું જ આવ્યું ઈશ્વર, બીજું છે મહેનત અને ત્રીજું છે વિદ્યાવાળા. કયા ત્રણને તમે કદી ભૂલશો નહીં? આ હું નથી કહેતો, ભાગવત કહે છે. દેવું, ફરજ અને માંદગી, આ ત્રણને કદાપી ભૂલશો નહીં.
કઈ ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું? ત્રણ વ્યક્તિઓ છે, માતા, પિતા અને ગુરુ. સદાય સન્માન કરવાનું, ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં હોય સન્માન કરતા શીખો. અને કયા ત્રણને હંમેશા આપણે વશમાં રાખીશું, વશમાં, કાબુમાં? તો પહેલું છે મન, બીજું કામ, ત્રીજું લોભ. કયા ત્રણ ઉપર આપણે હંમેશા દયા કરવી જોઈએ? આ મહત્વનો પોઈન્ટ છે. એક તો બાળક, બીજો ભૂખ્યા, ત્રીજો અપંગ. જ્યારે જ્યારે આ બધું જ તમે ધ્યાનમાં બેસશો ને, ત્યારે તમને એકદમ આ બધા વિચારો સૂચશે કે મહારાજશ્રીએ કીધું હતું વાત સાચી છે. એટલે કે ભાગવત ના છ પ્રશ્નો બીજા છે. ઋષિ મુનિઓ કહે છે, છ પ્રશ્નો કહે છે બાપજી, વેદ વ્યાસજી અમને છ પ્રશ્નો નો જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, શાસ્ત્રનો સાર શું? બીજો પ્રશ્ન છે, શ્રેય એટલે શું? ત્રીજો પ્રશ્ન છે, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ચોથો પ્રશ્ન છે, ભગવાન રાજા બનીને શું કામ આવ્યા? પાંચમો પ્રશ્ન છે, ભગવાને કયા કયા અવતાર લઈને લીલાઓ કરી? અને છઠ્ઠો પ્રશ્ન છે, અનાવતારમાં ધર્મ કોના શરણે ગયો? આખું ભાગવતમાં લખેલું છે. આ છ પ્રશ્નો જ આખી ભાગવત કથા છે. આ છ પ્રશ્નોનો ઉત્તર આપતા, પ્રશ્નોનો જવાબ દેવા માટે સાતમો પ્રશ્ન એ કર્યો. હવે સાતમો પ્રશ્ન એ થયો કે બાપજી, તમે બધી જ વાત કરો છો, પણ અમારા મૂળ જે પ્રશ્ન અમારો છે, અમારો મૂળ પ્રશ્ન એ કે પરીક્ષિતને કથા શું કામ સાંભળવી પડી? આ મૂળ પ્રશ્ન ભાગવતનો, કે એમને કથા કેમ સાંભળવી પડી, એવું શું કર્યું? તો કથા કહેવા માટે સૂત નામના મહાપુરાણીએ મંગલાચરણ કર્યું. ભાગવતનો આરંભ થાય છે મંગલાચરણમાં, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતીમ વ્યાસમ તતો જય દેવત્વમ. વ્યાસ ભગવાન સામાન્ય નથી, એમનો દીકરો સુખદેવજી મહારાજ. અને પરીક્ષિત કોણ હતું એ હવે આવશે. વેદ વ્યાસજીને જ્યારે વિચાર આવે છે કે દેવર્ષિ નારદ, આ બધું આપણને મળ્યું, પણ ભગવાનનો ભાવાર્થ કહેવાનો કોને, કોને વાત સંભળાવીશું, કોણ કહેશે, કોણ લખશે? આ પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થયા, ત્યારે ભગવાન ગણપતિ વેદ વ્યાસને લખવા માટે તૈયાર થયા. સહયોગ થયો. જયમીન ઋષિ સંસ્કૃતની ઋચાઓને, વ્યાકરણને તપાસવા માટે બેઠા છે, અને વ્યાસજીએ ચાર શ્લોકમાંથી 18,000 શ્લોકો, ફક્ત કેટલા શ્લોક હતા? ચાર. વ્યાસજી છે વેદ વ્યાસ, ભગવાનનું સ્વરૂપ છે, સામાન્ય વ્યક્તિ નહોતા, બહુ જ ગહન કરેલું હતું. વેદ વ્યાસજીએ ચાર શ્લોકમાંથી 18,000 શ્લોકો કરી આપ્યા. શ્રીમદ ભાગવત નામનું એમણે નિર્માણ કર્યું. ચાર શ્લોકમાંથી 18,000 શ્લોકો બનાવ્યા, એટલે એમનું નામ પડ્યું છે વ્યાસ. વિસ્તાર વધાર્યો એટલે વ્યાસ નામ પડ્યું છે. આ ભાગવતની રચના થઈ,
અને આ ભાગવત શું આખું ભાગવત સાંભળવું હોય તો 7 દિવસ જોઈએ અને ભાગવતને સમજી જવું હોય તો શોર્ટ ઇન સ્વીટમાં કે દ્વાદશ સ્કંદ આંબાના થળ ગયા થળ થયા 335 અધ્યાય દાળ સખીરે મેં તો આંબો રોપ્યો દ્વાદશ સ્કંદ આંબાના આંબાનો વાસ છે આંબો એટલે સ્વયં ભગવાન કૃષ્ણ યાદ રાખજો આંબો અખંડ ભુવનથી ઉતર્યો આ ભુવનમાંથી ઉતરેલો આંબો જે અખંડ ભુવનમાંથી આવેલો છે
એ વ્રજભૂમિમાં આવ્યો અને વ્રજભૂમિના નંદ ગોપ આંબાના રખેવાળ જે નંદલાલા છે એ આંબાની રક્ષા કરી રહ્યા છે વાલા. અને અંદર યશોદાજીએ એની અંદર સંસ્કાર અને લાગણીના સિંચન સિંચ્યા છે વાલા. સંસ્કારોનું સિંચન માં યશોદાએ કર્યું છે. એવા ભાગવતના ગ્રંથનું નિર્માણ થયું છે. યશોદા એટલે કે યશ આપનાર, દા એટલે આપવું અને યશ કીર્તિ અપાવનાર, કીર્તિ આપનાર, યશ આપનાર. એમને યશોદા નામ નથી પડ્યું. હંમેશા કૃષ્ણને યશ અપાવતી હોય તો તે માતા છે યશોદા. એટલે કે નામનો પણ મહિમા મોટો છે વાલા. શ્રી રામચરિત માનસમાં પણ રામનો મહિમા મોટો છે. એક સરસ મજાની વાત કહીને આજના દિવસને આપણે વિશ્રામ કરીશું કે જ્યારે રામ ભગવાન ને મનમાં એક એવો અંદેશો જાગ્યો કે નામનો બહુ મોટું નામ છે, એવું કેમ કહે છે કે આ પથ્થરો જે રામ નામ કહીને, રામ નામ લખીને જે પથ્થરો તર્યા, એટલે રામ ભગવાન એવું કહે છે કે એકવાર એમણે વિચાર કર્યો કે લાવો એક પથ્થર એ પાણીમાં નાખીને જોઉં તો પથ્થર શું થાય છે, ડૂબી જાય છે. જ્યારે અંદર રામ નામ લખાયું વાલા, અને રામ નામ લખાયું અને પથ્થર હનુમાનજીનો જે પ્રેમ ભક્તિ હતી વાલા, અને પ્રેમ ભક્તિ થી કેમ કે અપાર શ્રદ્ધા હતી, ભક્તિ તો હોય પણ અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ એવું પણ છે વાલા. અને એને કારણે ભગવાન શાંતિથી છુપી રીતે ગયા હતા કે મારા નામનો, રામ નામનો પથ્થર જો તરતો હોય તો લાવો કે હું ખુદ પથ્થર પાણીમાં ડૂબાડું તો તરશે. પણ એ પથ્થર તર્યો નહીં, ડૂબી ગયો. ખુદ ભગવાને પથ્થર અંદર નાખ્યો છતાં પણ એ ડૂબી ગયો. રામ નામ તારે જ, રામનું નામ મોટું છે વાલા. કેમ કે ભક્તોએ, હનુમાનજીએ રામનું નામ લખીને પથ્થર તરતા મૂકી દીધા હતા, નાખો પુલ બન્યો હતો, સેતુ પુલ. એટલે સામાન્ય બાબત નથી. ભગવાને આમ સરસ મજાના આંબાના રસની એ વાત કરી છે. આંબો કેવો હોવો જોઈએ, પોતાના કલમ ભાગવતને લખ્યા પછી ભાગવતની ગોદમાં પધરાવ્યા અને વેદ વ્યાસ મહારાજને ચિંતા થઈ એ વાતની કે ગ્રંથને લખી તો નાખ્યો પણ આ ગ્રંથને હવે વાંચવા કોણ બેસશે, એટલે કે કોણ આ ગ્રંથ સંભળાવશે. હવે આજનો દિવસ એટલે કે આજની કથાનો સમય અહીં વિરામ ના સ્થાને જઈ રહ્યો છે. આરાર્ત્યકમ મહિલા મંડળમાંથી કોઈ પણ બહેનો આવે અને મહિલા મંડળની આરતી બધાને
हरि बोल।